एक सत्य घटना छे कि एक दीकरी ने पोतानी माए जन्म आपो अने जन्म आपता पोतानी मानु देहांत थयु छे। पोतानी मानु देहांत थया पसी पोतानो बाप निर्णय करे छे कि हवे मारे बीजा लग्न नथी करवा, शुं काम? कारण के आ जगत मां बाप ने कोई वाली चीज होय तो ए छे दीकरी। पोताना बापे नक्की करू कदाच हूं बीजा लग्न करू तो कदाच मारी दीकरी ने दुख पड़े, एटले मारी दीकरी ने दुख न पड़े एटला माटे पोताना बापे बीजा लग्न करवानु। कोई ने हा पाड़ता नथी। धीरे धीरे दीकरी मोटी थाय, એમ કહેવાય કે દીકરીની 7 વર્ષની ઉંમર થઈ અને દીકરી પોતાના બાપના ખોળામાં રમે છે, એટલી ઉંમર જ્યારે દીકરીની થઈને ત્યારે દીકરીનું પાત્ર એ છે સાહેબ કે દીકરી પોતાના બાપને કહે છે કે બાપુજી, હા બેટા, બાપુજી હું એક જ દીકરી છું અને કાલ મને પાકું આવશે, કાલ હું ઉડી જઈશ, પણ બાપુ તમારા સુખની માટે હું તમને કહું છું, બાપુ તમે બીજા લગ્ન કરી લ્યો। પણ પોતાનો બાપ દીકરીને ના પાડે છે કે ના બેટા મારે બીજા લગ્ન નથી કરવા, શું કામ? કે કદાચ હું બીજા લગ્ન કરું ને બાપ દીકરી તો તને દુઃખ પડશે, તને દુઃખ ન પડે ને એટલા માટે દીકરી મારે બીજા લગ્ન નથી કરવા। દીકરી પોતાના બાપને કહે છે, બાપુ જો તમે બીજા લગ્ન ન કરો ને તો તમને તમારી દીકરીના સોગંદ છે। પોતાની દીકરી પોતાના બાપને સોગંદ દીધા છે કે પિતાજી તમે બીજા લગ્ન ન કરો તો તમને તમારી દીકરીના સોગંદ છે। પોતાના બાપને દીકરીના સોગંદ દીકરી આપ્યા છે અને પોતાના બાપે બીજા લગ્ન કર્યા છે। દીકરીના બીજા પોતાના દીકરીના કહેવાથી પોતાના બાપે બીજા લગ્ન કર્યા છે, નવી મા ઘરમાં આવી છે અને નવી મા ઘરમાં આયા પછી દીકરીને દુઃખ દેવાનું શરૂ થયું છે। દીકરીનો કઈ નો કઈ વાક કાઢી અને દીકરીને દુઃખ દે, દીકરીને કઈ નો કઈ વાક કાઢી પોતાની માં દીકરીને દુઃખ દે, એમ કરતા કરતા દીકરી યુવાન થવા લાગી છે અને આ બાજુ પોતાના બાપને ખબર પડી કે દીકરીને દુઃખ દે છે અને દીકરીનો બાપ એની માને કઈ કહે ને તો દીકરી એમ કહે, બાપુજી મારી બાનો વાંક નતો, બાપુજી વાંક મારો હતો ને એટલે મારી બા મને વઢતા હતા। કારણ કે દીકરીના જીવનમાં મોટામાં મોટું કોઈ સુખ હોય ને તો એનો બાપ સુખી એ જ દીકરીનું સુખ હોય। દીકરી પોતાના બાપને એમ કહે કે બાપુજી તમે મારા બાને કઈ ન કહેતા, એ તો મારી ભૂલ હતી ને એટલે મારી બા મને વઢાતા। સદા પણ પોતાના બાપને દીકરીની ચિંતા હતી। એમ કરતા કરતા સમય પસાર થયો અને દીકરીની જાન ગામમાં આવી છે, દીકરીના લગ્ન લેવાળા દીકરીની જાન ગામમાં આવી અને એ દીકરી જ્યાં ગણેશ સ્થાપના કર્યા છે ત્યાં દીકરી બેઠી છે। પણ જ્યારે દીકરી ત્યાં બેઠી હોય ત્યારે દીકરીનો વિચાર કેવો હોય કે જે ઘરમાં દીકરી રમી કૂદી અને મોટી થઈ હોય, 18 વર્ષ પછી દીકરી સાહેબ જીવતા મરી જેવા પાત્ર કોઈ હોય તો એ દીકરી છે। કારણ કે 18 વર્ષ સુધી જે ઘરમાં મોટી થઈ છે આજે પરિવાર અને એ ઘર અને પ્રેમ બધું ભૂલી અને આજ દીકરીને પારકા પોતાના કરવાના છે કે જે દીકરીએ જોયા નથી, દીકરી ઓળખતી નથી, ત્યાં જઈને જે પોતાના કરવાને સાહેબ એ તો એકવાર જીવતા મરી જાઓ ત્યારે જ બની શકે, ત્યાં સુધી ન બની શકે। દીકરીની જાન આવી, દીકરીના લગ્ન થયા, દીકરીના 4 મંગળ પૂરા થયા અને દીકરી પોતાના સસરાના ઘરે જાય છે। દીકરી
પોતાના સસરાના ઘરે ગયા પછી પણ આપણામાં બહુ જૂની કહેવત છે કે ઘરની બળી વનમાં જઈ તો બળી વનમાં આગ લાગી. અમુક અમુક ના જીવન જેવા હોય બાપ, અમુક ના જન્મ જેવા હોય કે જ્યારથી જન્મે ત્યારથી દુઃખ, તે મરે ત્યાં સુધી દુઃખ. ઘરની બળી વનમાં જઈ તો વનમાં પણ આગ લાગી. એની સાસુ એવી મળી, દીકરીને વારંવાર કહે કે તારા બાપે તને કરિયાવર નથી આપ્યો. હે નભાઈ, તારા બાપે તને કરિયાવર નથી આપ્યો. સાહેબ, દીકરી બધું સહન કરી શકે પણ દીકરી પોતાના બાપનું સહન ન કરી શકે. અને દીકરીને કોઈ નભાઈ કહે ને બાપ, તો એ દીકરી સહન ન કરી શકે. આ બાજુ દીકરીને બહુ દુઃખ છે, સતા પણ દીકરી પોતાના બાપને કહેતી નથી. આ બાજુ પોતાના બાપની ધીરે ધીરે ઉંમર થવા લાગી છે અને પોતાના બાપની વૃદ્ધ ઉંમર થઈ છે. ક્યારેક ક્યારેક આપણને પણ એવું લાગે કે આપણું તો એક નક્કી છે કે આપણે જ્યાં જન્માને ત્યાં જ આપણું મૃત્યુ છે. કોઈ પણ પુરુષનું એક નક્કી છે કે જ્યાં જન્માને એ જ ગામમાં આપણો અગ્નિ સંસ્કાર થવાનો છે. પણ દીકરી જ્યાં જન્મે ને ત્યાં એને અગ્નિ સંસ્કાર નથી થતો. એટલે દીકરીનું એ નક્કી નથી કે આ દીકરીને કયા ગામમાં અગ્નિ સંસ્કાર થવાનો, એ પણ લગ્ન થયા પછી નક્કી થાય. અને એ થાય તો થાય એમ દીકરી પોતાના સસરાના ઘરે છે અને દીકરીના પિયરમાંથી સમાચાર આવે છે, બાપ દીકરી તારા પિતાજી બહુ બીમાર છે અને એકવાર તારા બાપની જો ખબર કાઢી હોય તો એક આટો ખાયા. અને દીકરી પોતાની સાસુને કહે છે કે જે સાસુએ આખી જિંદગી દીકરીને દુઃખ આપ્યું છે. એ દીકરી પોતાની સાસુને એમ કહે છે કે બા બા, જો તમે આવો ને તો હું મારા બાપુજીની ખબર કાઢવા જાઉં, પણ તમે સાથે આવો તો હું મારા બાપુજીની ખબર કાઢવા જાઉં. સાસુને એમ થયું, લાઈને એકવાર જીયાવું તો એના બાપનું મોઢું તો જોઈ લે. એટલે એની સાસુ અને વહુ બે આ દીકરીના પિયરમાં આવે. દીકરીનો બાપ છેલી પળો એની શરૂ છે અને એ વખતે દીકરીને જોતા દીકરીનો બાપ બે હાથ જોડીને દીકરીને કહે કે બાપ, દીકરી હું લાચાર તારો બાપ. બેટા, તને કરિયાવરમાં કઈ આપી તો ન શક્યો, પણ બેટા કદાચ મારાથી કઈ ભૂલ થઈ હોય, તને કઈ કહેવાનું હોય તો બાપ, દીકરી હું તારો બાપ છું, મને માફ કરી દેજે. દીકરી તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બાજુમાં દીકરીના સાસુ બેઠા હતા. દીકરી નાઓ બાપ પોતાની વેવાણને બે હાથ જોડીને પગે લાગે છે કે વેવાણ, માં વગરની દીકરીને મેં મોટી કરી. હું દીકરીને સંસ્કાર આપી પણ શક્યો હશું, થોડાક નહીં પણ આપી શક્યો હોય. મારી દીકરી તમારી સામે કઈ બોલી હોય, મારી દીકરીથી કઈ અવગુણ બોલાણા હોય તો મારી અંતિમ ઘડી છે વેવાણ. હું તમને પણ બે હાથ જોડી અને પગે લાગુ છું અને મારી દીકરી વતી પણ હું માફી માંગુ છું. પણ હું મારી દીકરીને એક એનો લાચાર બાપ છું, મારી દીકરીને કરિયાવરમાં કંઈ આપી નથી શક્યો. સાહેબ, કહેવાનો અર્થ એ છે કે પોતાના બાપની અંતિમ ઘડી હતી અને દીકરી પોતાની સાસુને સાથે લઈ ગઈ અને એ વખતે પોતાની સાસુની આંખ ખુલી ગઈ. ઓ, આટલો સંસ્કારી જેનો બાપ હોય એની દીકરીમાં શું ખામી હોય, આટલો સંસ્કારી જેનું ખાનદાન હોય
એની દીકરીઓમાં શું ખામી હોય, ત્યારે પોતાની વેવાણ પોતાના વેવાયને બે હાથ જોડીને કહે છે કે વેવાય મને માફ કરી દેજો, મેં તો તમારી દીકરીને દુઃખ દેવામાં કોઈ બાકી નથી રાખ્યું, મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. મારો કહેવાનો અર્થ એ છે બાપ કે અમુક જગ્યાએ એવી દીકરીઓ છે કે ચાહે ગમે એટલું દુઃખ પડે પણ પોતાના બાપને ન કે. ન કહેવાનું એક જ કારણ છે કે દીકરીને દુઃખ હોય ને પોતાના બાપને સમાચાર આપે અને પોતાના બાપના આંખમાંથી બે આંસુ પડે ને તો દીકરી એવું માને છે કે મારો બાપના આંખમાંથી જો આંસુ પડશે ને તો મને પાપ થશે, મને પાપ થશે. એટલે ઘણી દીકરીઓ એવું હોય બાપ કે પોતે પણ દુઃખનો સામનો કરે, કોઈને કહે નહીં, એટલે કદાચ આ જગતના મહાપુરુષોએ કીધું હશે કે દીકરી એ તો તુલસીનો ક્યારો કહેવાય, દીકરી એ તો તુલસીનો ક્યારો કહેવાય.